स्टूडेंट्स, लास्ट चैप्टर में आपने कहूँ के कॉन्स्टिट्यूशन को नहीं कहवाय बराबर से केवल रीते इंडिया में कॉन्स्टिट्यूशन आयु कॉन्स्टिट्यूशन लॉज जैसे आपने जुआ बराबर एट्ले कॉन्स्टिट्यूशन को नहीं कहवाय कॉन्स्टिट्यूशनलिज्म को नहीं कहवाय बराबर ए बड़ी वस्तु आपने जोई एनी हिस्ट्री जोई थोड़ी हवे आपणे जोईशुं नेक्स्ट चैप्टर नी अंदर चैप्टर नंबर 2 हिस्टोरिकल पर्स्पेक्टिव्स ऑफ कॉन्स्टिट्यूशन ऑफ इंडिया એટલે કે જે અલગ અલગ એક્ટ આવ્યા છે એ એક્ટ કેવી રીતે આવ્યા બરાબર છે કેવી રીતે ઇન્ડિયા જે છે એને ગુલામ બનાવી દેવામાં આવ્યું અલગ અલગ એક્ટ લાવીને બરાબર છે અને એ જ એક્ટથી આપણને ફ્રીડમ પણ મળી બરાબર હવે અહીંયા પહેલો એક્ટ છે રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773 બરાબર પણ આપણે થોડુંક પાછળ જઈએ હિસ્ટ્રીની અંદર કેવી રીતે બ્રિટિશર્સની એન્ટ્રી થયેલી ઇન્ડિયાની અંદર બરાબર અને કેવી રીતે એ લોકોએ રૂલ ઓવર કર્યું આપણા બધા જે કિંગડમ છે એ લોકોને પછી આપણી આખી કન્ટ્રીને બરાબર છે તો બધાને એ સાલ યાદ હશે 1600 ની અંદર જે બ્રિટિશર્સ છે એ ઇન્ડિયાની અંદર એ લોકોએ એન્ટ્રી કરેલી બરાબર એઝ અ ટ્રેડર્સ એ લોકોએ એન્ટ્રી કરેલી હતી તો એ લોકોએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપેલી એ પણ તમને ખબર છે બરાબર કલકત્તાની અંદર છે આ જે ઇસ્ટ ઇન્ડિયા કંપની એની સ્થાપના કરી ઇન્ડિયાની અંદર પછી એ લોકોએ લાઈક એ ટાઈમ પર એવું હતું કે એ લોકો બિઝનેસ કરવા આવેલા છે ને બરાબર છે પછી બહુ બધા ટાઈમ એ લોકોએ બિઝનેસ કરીને 1765ની અંદર એ લોકોએ બિઝનેસની સાથે સાથે એ લોકોએ પોલિટિકલ જે મેટર્સ છે એની અંદર પણ ઇન્ટરફિયર કરવાનું ચાલુ કર્યું બરાબર છે અને 1600ની સાલમાં જ્યારે એ લોકો આવેલા બરાબર છે તો એ લોકોને એવા કેટલાક એક્ચ્યુઅલી એક્સક્લુઝિવ રાઇટ્સ આપવામાં આવેલા ટ્રેડિંગ માટેના અને બહુ લિમિટેડની અંદર જે છે એ લોકોને રાઇટ્સ આપવામાં આવેલા બરાબર છે એ લોકોની ડિમાન્ડ પણ એટલી લિમિટેડ જ હતી તો એની અંદર કેવું હતું કે જેટલા પણ એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સ હતા અમુક જે ચોક્કસ પ્રોડક્ટ હતા બરાબર છે એના માટે એ લોકો બિઝનેસ કરવા આવેલા હતા લાઈક આપણા ઇન્ડિયન હર્બ્સ ઇન્ડિયન સ્પાઇસીસ બરાબર છે વેલ્વેટ છે ને કેટલાક ક્લોથ્સ છે બરાબર કોટન જે છે એ આપણા ઇન્ડિયામાં બનતું હતું ખાદી છે એ આપણા ઇન્ડિયામાં બનતું હતું બરાબર છે તો આ જે બધા ક્લોથ્સ હતા ને એનું ટ્રેડિંગ કરવાનું એ લોકોએ ચાલુ કર્યું હવે જ્યારે એ લોકો ઇન્ડિયામાં આવ્યા ને ત્યારે અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ કિંગડમ્સ હતા બરાબર છે ડિફરન્ટ ડિફરન્ટ ટેરિટરીઝની અંદર ઇન ફોર્મ ઓફ રજવાડા રિયાસત બરાબર છે બીજા ઇન્ડિયન એટલે કે મરાઠાસ છે બરાબર છે રજપૂત છે મુગલ ડાયનેસ્ટી હતી બરાબર તો એવી રીતે જે આખું ઇન્ડિયા હતું અને એ ટાઈમનો જે ઇન્ડિયાનો નકશો તમે જુઓ ને તો એની અંદર અફઘાનિસ્તાન છે પાકિસ્તાન તો હતું જ બરાબર એ 1947માં છૂટું પડેલું પણ એ સિવાય અફઘાનિસ્તાન તાજિકિસ્તાન કઝાકિસ્તાન બરાબર છે એ બધું જ ભારતમાં આવતું હતું મુગલ જે ડાયનેસ્ટી આવી એ પછી બધું ધીમે ધીમે છૂટું પડતું ગયું બરાબર તો એ ટાઈમ પર આ બધી જે ચોક્કસ પ્રોડક્ટ હતી એ પ્રોડક્ટનું એ લોકોએ બિઝનેસ ચાલુ કર્યું બરાબર છે અને એ લોકોને એવી ખબર પડી કે યુરોપની અંદર આ જે બધી વસ્તુ છે એની માંગ પણ વધારે છે અને પ્રોફિટ પણ વધારે છે તો એ લોકોએ એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું બરાબર છે બીજી વસ્તુ ચા એ જે ચા છે ને એ આખા વર્લ્ડમાં ઇન્ડિયામાં સૌથી વધારે થાય અને જે સૌથી ફેમસ જે હોય ને તે એ ઇન્ડિયન ટી છે બરાબર આસામની અંદર થાય એ તો આ જે બધી વસ્તુ છે એનો બિઝનેસ કરવાનો સ્ટાર્ટ કર્યો ઇવન આજની તારીખમાં પણ જે ઇન્ડિયન સ્પાઇસીસ છે જે હર્બ્સ છે કેટલાક ક્લોથ્સ છે બરાબર ચા છે એ હજુ પણ ઇન્ડિયામાંથી જ બહુ બધી જગ્યાએ જાય છે બરાબર છે અહીંયા એને એક્સપોર્ટ કરવામાં આવે છે ઇવન વેજીટેબલ્સ પણ બરાબર આ થઈ 1600ની વાત એના પછી આપણે લઈએ તો 1765ની વાત એ લોકોએ જે બિઝનેસની મેટર છે એના કરતાં બીજી પોલિટિકલ મેટર્સની અંદર પણ એ લોકોએ ઇન્ટરફિયર કરવાનું ચાલુ કર્યું બરાબર છે એ લોકોને ઇન્ડિયામાં જ્યારે એ લોકોએ બિઝનેસ ગ્રો કર્યો તો બ્રિટિશર્સને ખબર પડી ગઈ બરાબર છે કે અહીંયા જે બિઝનેસ છે એની સાથે આપણે પોલિટિક્સ જે મેટર છે એમાં જો આપણે ઇન્ટરફિયર કરીશું તો એમાં પણ આપણે સારું એવું શું કહેવાય કે જે જમીન લૂંટીને લઈ ગયા આપણી બરાબર છે આપણો જે વારસો લૂંટીને લઈ ગયા
બરાબર છે, એ બધી મેટર અહીંયાથી જ ચાલુ થયેલી 1765ની અંદર. ત્યારે એ લોકોએ શું કર્યું કે વન ટાઈપ ઓફ રોંગફુલ પ્રેક્ટિસિસ ચાલુ કરી જે અહીંયાના જે કિંગ્સ હતા એ લોકોની સાથે, બરાબર છે. એ લોકોને જે દારૂ છે, બરાબર છે, તો એ દારૂની પાર્ટી આપે, બરાબર છે. જે પ્રોસ્ટિટ્યુશન છે એ બધી વસ્તુ ત્યારથી આવવાની ચાલુ થાય, બરાબર છે. એટલે બિઝનેસ કરતાં કરતાં એ લોકોએ જોયું કે પોલિટિકલની અંદર પણ ઓપોર્ચ્યુનિટી છે, તો ઇન્ડિયાની ઉપર આપણે રૂલ ઓવર કરી શકીએ, તો આપણને વધારે ને વધારે પ્રોફિટ ગેઇન કરી શકીએ. તો આ પ્રોફિટ ગેઇન કરવાના ચક્કરમાં એ લોકોએ શું કર્યું કે અહીંયાના જે રાજા છે, બરાબર, એ રાજાઓને આવી રીતે અલગ અલગ પાર્ટી આપીને ભેરવ્યા, પછી એ લોકોનું લાઇસન્સ જે છે એ છીનવી લીધું, બરાબર છે. તો એ લોકોના જે આ મેલિસિયસ ઇન્ટેન્શન હતા, બરાબર છે, એ 1965ની અંદર હવે બધાને ખબર પડવા માંડી. અને ત્યારે રાજા લોકો પાસેથી એ લોકોએ શું લીધું, દીવાની પાવર, બરાબર. એ ટાઈમ પર એને દીવાન કહેવાતું, જે પૈસાવાળા લોકો હોય રાજાશાહી હોય એને દીવાન કહેવાતું, બરાબર. તો આ જે દીવાની પાવર છે એ લોકોને મળ્યું. અને આ જે દીવાની પાવર છે એનો મિનિંગ શું થાય કે પાવર ઓવર રેવન્યુ એન્ડ સિવિલ જસ્ટિસ, એટલે જેટલા બી રેવન્યુ છે અને જે પ્રોપર્ટીઝ છે એની પર લીગલ એ લોકોને હક મળે, બરાબર છે. એના માટેનો આ એક એક્ટ આવેલો, બરાબર છે, એ લોકોને પાવર મળેલો. તો એવા ઘણા બધા પાવર એ લોકોએ ઓબટેઇન કરેલા બંગાળની અંદર, બિહારની અંદર, ઓરિસ્સાની અંદર, બરાબર છે. અહીંયાથી આપણી ગુલામીની શરૂઆત થઈ 1765થી, બરાબર છે. અને 1858થી તો ટોટલી આપણે 1858થી લઈને કે 1947 સુધી, જ્યાં સુધી આપણને આઝાદી નહીં મળી ત્યાં સુધી આપણે જે સમય જોયો છે એમાં એ લોકો ઇન્ડિયામાંથી બહુ બધું લૂંટીને લઈ ગયા છે. બીજી વસ્તુ તમને નહીં ખબર હોય તો પહેલાંના જમાનામાં આ રૂલ ઓવર થયું ને એ બધું, એ પહેલાં આખા વર્લ્ડમાં ઇન્ડિયા એ બહુ પૈસાવાળા કન્ટ્રીની અંદર એનું કાઉન્ટેશન થતું હતું, બરાબર છે. ઇજિપ્ત જે છે, બરાબર છે, જે ઇટાલિયન લોકો છે, બરાબર, એ લોકો તો પ્રોપર્ટીની મેટરમાં બહુ પૈસાવાળા હતા જ, બરાબર છે. પણ ઇન્ડિયા પણ વન ઓફ ધ રિચેસ્ટ કન્ટ્રી એ ટાઈમ પર હતું, બરાબર છે. આજે આપણે બધા ગરીબી રેખાની નીચે જીવવાવાળા લોકો પણ બહુ છે, મિડલ ક્લાસની અંદર મેક્સિમમ લોકો આવે છે, બરાબર. પણ એ ટાઈમ પર જો ઇન્ડિયા સચવાઈ ગયું હોય, બરાબર, તો આજે આપણી પાસે પણ અમેરિકા જેવી પ્રોપર્ટી હોય, બરાબર છે. તો હવે સમય સમયની વાત છે, હવે આપણે લઈએ રેગ્યુલેટિંગ એક્ટ 1773, ઓકે, જેની અંદર જે ફોર્ટ વિલિયમ્સ હતા, ફોર્ટ વિલિયમ જે બંગાળમાં આવેલું છે, બરાબર, ત્યાં સૌથી પહેલાં ગવર્નર ઓફ બંગાળ જે છે, બરાબર છે, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પહેલાં ગવર્નર જનરલ બન્યા, બરાબર છે. એટલે કે બંગાળના એ લોકોનું જે રૂલ ઓવર કરવાનું જે ફર્સ્ટ સ્ટેપ છે બ્રિટિશ પાર્લામેન્ટનું, બરાબર છે, કે બ્રિટિશ પાર્લામેન્ટની ઇન્ડિયામાં શરૂઆત થઈ, કે એ લોકોનું કંટ્રોલ અને રેગ્યુલેટ્સ જે છે, બરાબર, જેની શરૂઆત થઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદરથી, બરાબર. તો વોરેન હાસ્ટિંગ્સ, આ નામ તમે હિસ્ટ્રીની અંદર સાંભળ્યું જ હશે, તો વોરેન હાસ્ટિંગ્સ જે છે એ ગવર્નર જનરલ ઓફ બંગાળ બન્યા પહેલાં, બરાબર છે. અને જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ ગવર્નર જનરલ જે છે એમાં 4 મેમ્બરની જગ્યા હતી, બરાબર છે. ત્યારે એવું કોઈ લેજિસ્લેટિવ કાઉન્સિલિંગ નહીં હતું સેપરેટ, બરાબર છે. અને આ જે ગવર્નર જનરલ ઓફ બંગાળ હતા એના સબોર્ડિનેટ્સ બન્યા કોણ, એક તો બોમ્બેના જે ગવર્નર છે એ અને મદ્રાસના જે ગવર્નર જનરલ છે એ, બરાબર છે. તો આ જે એના બે જગ્યાના જે ગવર્નર છે એના સબોર્ડિનેટ બન્યા, બરાબર છે. અને એના પછી 1774ની અંદર સુપ્રીમ કોર્ટ જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ થયું, કઈ જગ્યા પર, તો ફોર્ટ વિલિયમની અંદર, કલકત્તાની અંદર, બરાબર છે. એનું નામ હતું એપેક્સ કોર્ટ, બરાબર. હવે આની અંદર જે પણ લોકો કામ કરતા હતા, મતલબ બ્રિટિશ ગવર્નરની અંદર, ત્યારે ઇન્ડિયન પણ હતા, બરાબર છે, બ્રિટિશર પણ હતા. ખાસ કરીને એ લોકો ઇન્ડિયન્સ જે છે સર્વન્ટ તરીકે એ લોકોને જ રાખતા હતા, બરાબર. તો
એ લોકોને જે પ્રાઇવેટ બિઝનેસ છે એ લોકોનો, બરાબર છે, એટલે કે એ લોકોનું જે ટ્રેડિંગ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર થાય છે, એની અંદર એ લોકોને ઇન્ટરફિયર કરવાનું કે એની અંદર એન્ગેજ થવાનું, એની અંદર કામ કરવાનું એ લોકો માટે પ્રોહિબિટેડ થઈ ગયું, બરાબર છે. એટલે ટોટલી બિઝનેસનું વસ્તુ કોના પર આવી ગયું, બ્રિટિશર્સની પાસે, બરાબર છે. પછી લોકો બ્રાઇબ્સ પણ સ્વીકારી નહીં શકે, ખાલી જે બ્રિટિશર હોય એ લોકો જે બ્રાઇબ્સ છે સ્વીકારી શકે, બરાબર. બ્રાઇબ એટલે જે ભ્રષ્ટાચારીને બધું કહીએ ને, પૈસા લઈ કામ કરવા માટે, એને બ્રાઇબ કહેવાય. પછી કોર્ટ ઓફ ડિરેક્ટર્સની સ્થાપના પણ અહીંયા થઈ, બરાબર છે. આ જે ડિરેક્ટર્સ છે એ લોકોએ રેવન્યુનું રિપોર્ટિંગ કરાવવાનું હોય, બરાબર છે. ચાલો નેક્સ્ટ આપણે લઈએ પિટ્સ ઇન્ડિયા એક્ટ ઓફ 1784. હવે જે આગળનો એક્ટ આપણે જોયો 1770નો, બરાબર છે, એને ડિફીટ કરીને એની અંદર જે પાર્લામેન્ટ છે એ પાર્લામેન્ટે એક અમેન્ડમેન્ટ પાસ્ડ આઉટ કર્યું, બરાબર છે, જે આવ્યું 1781ની અંદર, બરાબર છે. એ એક્ટનું નામ હતું એક્ટ ઓફ સેટલમેન્ટ, બરાબર છે. અને એની પછી જે નેક્સ્ટ સ્ટેપ હતો એ હતું પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, બરાબર. એના પહેલાં અમેન્ડમેન્ટ થયેલું 81ની અંદર, અમેન્ડમેન્ટ એટલે સુધારો થયેલો એ એક્ટની અંદર, બરાબર છે, કે જે ચાર મેમ્બર હતા કે એ લોકો જે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરેલી, બરાબર છે, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર પછી બિઝનેસને રિલેટેડ જે ચાલતું હતું એ. આ જે એક્ટ છે એ એક્ટની અંદર બે વસ્તુને ડિસ્ટિંગ્વિશ કરવામાં આવી, એટલે કે એને અલગ અલગ કરવામાં આવી, એને છતી કરવામાં આવી, એ છે કોમર્શિયલ અને પોલિટિકલ ફંક્શન્સ. કોમર્શિયલ એટલે જે બિઝનેસ રિલેટેડ છે, અને પોલિટિકલ એટલે એ લોકોએ ધીમે ધીમે બધાની પાસેથી રાજ્ય છીનવવાના ચાલુ કરી દીધા, બરાબર છે. બધા રાજા છે એ લોકો પાસે લાઇસન્સ લઈ લીધું. એ ટાઈમ પર એવું પણ હતું કે જે રાજા એ લોકોને શું કહેવાય, એ લોકોને શરણાર્થી ની સ્વીકારે, શરણાગતી ની સ્વીકારે, તો એ લોકોને ઓન ધ સ્પોટ ગોલી મારી દેવામાં આવતી, બરાબર છે. બધાને આખા પરિવારને એ લોકો મારી નાખતા, બચી જાય તો ઠીક, બરાબર છે, નહીં તો પછી આખો પરિવાર ગયો. અને પછી એ લોકોનો જે રાજમહેલ છે, બરાબર, એની અંદર એ લોકો આવીને રૂલ ઓવર કરતા. તો આ જે એક્ટ છે એ એક્ટની અંદર કોમર્શિયલ અને પોલિટિકલ અફેર્સ જે છે એ અલગ અલગ થયું, બરાબર છે, જેની અંદર એ લોકો અલગ અલગ કોર્ટ બનાવી શકે, બરાબર છે. એવી એક આખી નવી બોડી તૈયાર કરવામાં આવી, એની અંદર બોર્ડ ઓફ કંટ્રોલ જે છે એ બનાવવામાં આવ્યું. એ બોર્ડ ઓફ કંટ્રોલની અંદર એ લોકો પોલિટિકલ અફેર્સ મેનેજ કરી શકે એ સિસ્ટમ મૂકવામાં આવી, બરાબર છે. એટલે અહીંયા શું થયું, ડબલ ગવર્મેન્ટ થઈ ગઈ. તો એક જે ડબલ ગવર્મેન્ટ સિસ્ટમ ઓફ ડબલ ગવર્મેન્ટનો એક્ટ છે, બરાબર છે, કે એ એસ્ટાબ્લિશ થઈ ગયો, રાઈટ. તો અહીંયા જે એ ટાઈમ પર બ્રિટિશ પઝેશન ઇન ઇન્ડિયા, બરાબર છે, તો કંપનીની ટેરિટરીઝની અંદર જે એરિયા આવતો હોય તો ધ બ્રિટિશ પઝેશન ઇન ઇન્ડિયા એવું નામ એ એરિયાને આપવામાં આવતું, બરાબર છે. અને જે ગવર્નર્સ કાઉન્સિલ જે એસ્ટાબ્લિશ થયું એ મદ્રાસ અને બોમ્બેમાં થયું, બરાબર છે. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ કાર્ટર એક્ટ ઓફ 1813. હવે જે કાર્ટર એક્ટ છે, બરાબર છે, ઇટ ઇઝ નોટ ચાર્ટર, ઇટ્સ કાર્ટર, બરાબર. તો જે કાર્ટર એક્ટ ઓફ 1853, બરાબર છે, 1853 થી લઈને, સોરી 1793 થી લઈને 1853 સુધી જે પણ ગવર્મેન્ટ આવી, બરાબર છે, કે એટલે મતલબ કે એની અંદર જેટલા પણ રૂલ્સ આવ્યા, જેટલા પણ એક્ટ્સ આવ્યા, બરાબર છે, તો એ એક્ટ્સની અંદર બહુ બધા અમેન્ડમેન્ટ આવ્યા, બરાબર છે, બહુ બધા એક્ટ જે છે એ પાસ આઉટ થયા, જેની અંદર 1813ની અંદર જે કંપનીની મોનોપોલી છે એને ચેન્જ કરીને જે બ્રિટિશ લોકોનું જે બિઝનેસ એટલે કે જે ટ્રેડિંગનું જે વસ્તુ છે એ, અને લેજિસ્લેટિવ જે છે એ, બરાબર, એ બધાને છૂટું કરવામાં આવ્યું, બરાબર છે. તો જે ગવર્નર જનરલ ઓફ બેંગાલ હતા,
એ સૌથી પહેલાં જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની જ વાત કરીએ, બરાબર, તો એ પહેલાં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા, બરાબર, અને એ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના જે પહેલાં ગવર્નર જનરલ બન્યા એ છે લોર્ડ વિલિયમ બેન્ટિંક, બરાબર. આ નામ પણ તમે સાંભળેલું હશે હિસ્ટ્રીની અંદર, ઇતિહાસ જે તમે ભણીને આવ્યા એ, બરાબર છે. તો આ જે હતું એ ફર્સ્ટ સ્ટેપ હતું કે જે બ્રિટિશર્સ છે, બરાબર, જે બ્રિટિશ ઇન્ડિયા જે છે, બરાબર, જે રૂલ ઓવર કરતા હતા એ, એનું સેન્ટ્રલાઇઝેશન પહેલી વાર થયું, બરાબર છે. એની તો પહેલાં કેવું હતું કે એ લોકો લેજિસ્લેટિવ હોય, એક્ઝિક્યુટિવ હોય કે ટ્રેડિંગને રિલેટેડ હોય, બધું એક જ જગ્યા પર એ લોકો ચલાવતા હતા. હવે ધીમે ધીમે કરીને એ લોકોએ બધું એ છૂટું પાડવાનું ચાલુ કર્યું અને ફાઇનલી 1853ની અંદર જે આખો ગાર્લેન્ડ ઓફ કાર્ટર એક્ટ હતો, બરાબર છે, એ ફાઇનલાઇઝ કર્યો, બરાબર. પણ એ પહેલાં 1813ની અંદર જે લોર્ડ વિલિયમ બેન્ટિંક છે, બરાબર, એ ફર્સ્ટ ગવર્નર બન્યા, જે બ્રિટિશ ઇન્ડિયા છે એનું સેન્ટ્રલાઇઝેશન થયું. અને એ સેન્ટ્રલાઇઝેશનની અંદર, બિગિનિંગની અંદર, જે લેજિસ્લેટરી જે લેજિસ્લેટર ઓફ ઇન્ડિયા છે, બરાબર છે, એ એક્ટ જે છે પસાર કરવામાં આવ્યો. અને આ જે લેજિસ્લેટિવ પાવર જે છે ટોટલી કયા એરિયાને આપવામાં આવ્યો, બોમ્બે અને મદ્રાસ, બરાબર. બોમ્બે અને મદ્રાસ છે એ પોર્ટ એરિયા છે જ્યાંથી એ લોકો મેક્સિમમ ટ્રેડિંગ કરી શકે એમ છે. બોમ્બેમાં બહુ મોટું પોર્ટ છે, બરાબર, આખો પોર્ટ એરિયા છે. મદ્રાસ છે ત્યાં પણ બહુ મોટું પોર્ટ એરિયા છે, ઓકે. એના લીધે આ જે વસ્તુ જે છે એ ટ્રેડિંગની સાથે સાથે લેજિસ્લેટરી પણ ત્યાં જ આપી દેવામાં આવ્યું, બરાબર. હવે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, બરાબર, તો એને એઝ અ કોમર્શિયલ બોડી ડિવાઈડ કરવામાં આવ્યું, બરાબર છે. અને એ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને પ્યોરલી એડમિનિસ્ટ્રેટિવ બોડી એને બનાવવામાં આવ્યું, બરાબર છે. એટલે કોમર્શિયલ એટલે કે ટ્રેડિંગ અલગ કરી દેવામાં આવ્યું, બરાબર છે. અને જે એડમિનિસ્ટ્રેટિવ છે એને પણ અલગ કરવામાં આવ્યું, પોલિટિક્સને પણ અલગ કરવામાં આવ્યું, બરાબર છે. એવી રીતે ત્રણ અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા, ઓકે.